આગળ વધીશું, નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. નવસારીમાં ગરબા ક્લાસનો વિડીયો થયો વાયરલ. ચકલીના નટરાજ ડાન્સ સ્ટુડિયોનો વિડીયો વાયરલ થયો. કોરોના કાળમાં ડાન્સ સંચાલકો બેફામ બન્યા. હોલમાં 1000થી પણ વધુ લોકોને ભેગા કર્યા. સંચાલકે વાડીમાં લોકોને ભેગા કરીને લોકોના જીવને જોખમમાં મૂક્યા. 1000થી વધુ લોકોને ભેગા કરી નિયમોનો ભંગ કર્યો. ન તો ક્યાંય માસ્ક કે ન તો જોવા મળ્યું સોશિયલ ડિસ્ટન્સ. મોરબીમાં 5 લોકો પર ગોળીબાર, એકનું મોત. મોરબી બાયપાસ રોડ પર રાત્રે બનાવ બન્યો. 2 કારમાં આવેલા શખ્સોએ 5 લોકો પર ફાયરિંગ કર્યું. હાલમાં ઘાયલોને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા. ફાયરિંગમાં મમુદાઢી નામના શખ્સનું મોત થયું. મમુદાઢી પર હત્યા સહિતના ઘણા ગુના નોંધાઈ ચૂક્યા હતા. 9 મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ફાયરિંગ. હાલમાં પોલીસે 13 શખ્સોની સામે ફરિયાદ નોંધી. પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોનો સમય 6 કલાક જ રહેશે. શિક્ષકોના કામના સમય મુદ્દે સરકારનો યુટર્ન. પ્રાથમિક શિક્ષકોનો સમય 8 કલાક કરવાનો મામલો હતો. સરકારે સમય વધારાનો પરિપત્ર રદ કર્યો. ભારતીય કિસાન સંઘના દેશવ્યાપી ધરણા. સમગ્ર દેશમાં ભારતીય કિસાન સંઘ ધરણા આવેદનનો કાર્યક્રમ કરશે. પડતર કિંમતના આધાર પર પોષણક્ષમ ભાવની માંગણી માટે 525 જેટલા જિલ્લા મથકો પર ધરણા કરીને આવેદન આપશે. રાજ્યના 33 જિલ્લા મથકો પર કાર્યક્રમ યોજાશે. લાગત કે આધાર પર લાભકારી મૂલ્ય કી ગેરંટી કે લીએ હી કાનૂની પ્રાવધાન. આ વિષયને લઈને વડાપ્રધાન અને કલેક્ટરને અપાશે આવેદન. તમામ જિલ્લાની સ્થાનિક સમસ્યાઓ મુદ્દે મુખ્યમંત્રીને પણ આપવામાં આવશે આવેદન. કિસાનોના વાહનોને સ્ક્રેપમાંથી મુક્તિ, બાકી રહેલો પાક વીમો ચૂકવો, ઉપરાંત મહેસૂલ, વીજળી, જંગલ, સહકાર ખાતાના પણ પ્રશ્નોનો હલ કરવાની માંગ કરી. ખેડૂતોના પ્રશ્નને લઈને ભારતીય કિસાન સંઘના દેખાવો. રાજકોટમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કિસાન સંઘનો વિરોધ. પોષણક્ષમ ભાવના કાયદાનો વિરોધ. ચેકડેમ રિપેરિંગ અને જમીન રી સર્વે અંગે પણ વિરોધ. બનાસકાંઠાના ધાનેરામાં મહિલાઓએ કર્યો ચક્કાજામ. રેલવે લાઇન પાસે ચલાવવા માટે સર્વિસ રોડ ન મળતા ચક્કાજામ કર્યો. રેલવે લાઇન પર મૂકવામાં આવેલી સીડી જોખમી હોવાથી મહિલાઓએ વિરોધ દર્શાવ્યો. રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો. કપાસિયા તેલના ડબ્બામાં ₹50 ઘટાડો. કપાસિયા તેલની માંગ ઘટતા ભાવમાં થયો ઘટાડો. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2600 પર પહોંચી ગયો. મહિના પહેલા કપાસિયા અને સિંગતેલના ભાવ સરખા હતા. હાલ કપાસિયા તેલની માંગ ઘટતા ભાવમાં થયો ઘટાડો. વડોદરામાં જબરદસ્તી ધર્માંતરણ કેસમાં SIT તપાસમાં મોટા ખુલાસા થયા. હવાલાથી આવતા પૈસા મેળવવા માટેની મોડસ ઓપરેન્ડી હતી. દુબઈના મુસ્તફાના સાગરીત ઇમરાન ઉર્ફે રાહુલનું નામ સામે આવ્યું. ઇમરાન ₹10 નોટ બતાવીને હવાલો લેતો હતો. ઇમરાન જ હવાલાના પૈસા આંગળિયામાં લેવા જતો હતો. સલાઉદ્દીનના ફંડિંગથી ભારત પાકિસ્તાનની સરહદ પર 6 મસ્જિદો બનાવાઈ હતી. રાજ્યમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ. 8 જગ્યા પર NDRFની ટીમ તૈયાર. ગુજરાત માટે સારા સમાચાર. નર્મદા ડેમ 50% ભરાયો. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો. ઉપરવાસમાંથી 74,846 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ. રાજકોટના ગોંડલમાં વરસ્યો વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની પધરામણી. ગોંડલ પંથકમાં જામ્યો વરસાદી માહોલ. અમરેલીના લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસ્યા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લીલીયાથી પૂંજા પાદર જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. જૂનાગઢ સહિત સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ. જિલ્લામાં 1.5 થી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. વંથલી તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ. સારો વરસાદ થતાં ખેતરમાં ઉભા પાકને મળ્યું જીવનદાન. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અમરેલીના લાઠી, દામનગર, લીલીયા, ધારી, બાબરા સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો. ઉના, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા સહિતના તાલુકાઓમાં પડ્યો 1 ઇંચ વરસાદ. અન્ય જગ્યાઓમાં છૂટા છવાયા ઝાપટા સાથે ધીમી ધારનો વરસાદ થયો. બોટાદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. લાંબા સમય બાદ વરસાદના આગમનથી ખેડૂતો ખુશ. બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાંથી સાર્વત્રિક મેઘમહેર. વહેલી સવારથી પડેલા મુશળધાર વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા. ભારે વરસાદને પગલે ઇતરિયા ગામની નદીમાં આવ્યું પૂર. નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદનું આગમન. સાર્વત્રિક મેઘમહેરથી વાતાવરણ આહલાદક. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ 90% ભરાઈ ગયો. રાત્રિ દરમિયાન નવસારી, ખેરગામમાં 1 ઇંચ, જલાલપોર, ગણદેવીમાં 1.5 ઇંચ, વાંસદામાં 2 ઇંચ અને ચીખલીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદ બાદ રાજ્યના ડેમોમાં પાણીની આવક વધી. સરદાર સરોવરમાં 48.45% પાણીનો જથ્થો. રાજ્યના 207 ડેમમાં 52.99% પાણીનો જથ્થો ઉપલબ્ધ. રાજ્યના 8 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા. 8 જળાશયોમાંથી 90% પાણીનો સંગ્રહ થયો. 9 જળાશયોમાં 80 થી 90% પાણીનો સંગ્રહ. 12 જળાશયોમાં 70 થી 80% પાણીનો સંગ્રહ થયો. 177 જળાશયોમાં 70% પાણીનો સંગ્રહ થયો.
दक्षिण गुजरात खेडूतों माटे सारा समाचार। तापी में उकाई डेम में फरी पानी की आवक शुरू थी। उकाई डेम की सपाटी हाल 333.4 फूट। उकाई डेम में पानी की आवक 58,589 क्यूसेक। ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં આવક શરૂ થઈ। મહારાષ્ટ્રના પ્રકાશ ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા। મહારાષ્ટ્રના હથનુર ડેમના 4 ગેટ ખોલાયા। અમદાવાદમાં યોજના અંતર્ગત સર્વે શરૂ કરવામાં આવશે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર થશે પ્રોપર્ટી કાર્ડ। બે ઘર વચ્ચેના વિવાદનો પણ આવશે અંત। ડ્રોનથી જિલ્લાના 15 ગામોમાં સર્વે શરૂ। ડ્રોનથી પહેલા ગામનું મેપિંગ કરવામાં આવશે। પ્રોપર્ટી કેટલી છે, દબાણ કેટલું છે તેના આધારે ડેટા તૈયાર કરાશે। પ્રોપર્ટી કાર્ડના કારણે લોકોને થશે ફાયદો। સી આર પાટીલે ભાજપ સહકારી સેલની બેઠક બોલાવી। ભાજપના મેન્ડેટ પર લડવા માટે બેઠક બોલાવાઈ। ટોચના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ બેઠકમાં હાજર રહેશે। બેઠકમાં પીએમના જન્મદિવસની ઉજવણી પર પણ ચર્ચા થવાની શક્યતા। થાન તાલુકાના લોકમેળામાં ચડાવાતી ધજા બનાવવાની કામગીરી પૂર્ણ। તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોથી ઋષિ પાંચમના દિવસે ચડાવાય છે ધજા। 52 ગજની 32મી ધજા રાબેતા મુજબ દરજી પરિવારે બનાવી। બનાસકાંઠાના કાંકરેજમાં જામપુરા પાસે બનાસ નદીમાં દીપડાનો હુમલો। બે વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કર્યો। હુમલામાં બે વ્યક્તિ ઘાયલ થયા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। સુરતમાં રખડતા શ્વાનનો આતંક। પાંડેસરામાં 9 વર્ષીય બાળકીને બચકા ભર્યા। શ્વાને બાળકીને 6-7 બચકા ભર્યા। બાળકને પગ અને થાપાના ભાગે ગંભીર ઇજા પહોંચી। રાહદારીઓએ બાળકીને શ્વાનના હુમલાથી બચાવી। અમદાવાદમાં લાંભાના ઇન્દિરાનગર વિસ્તારના ગટરમાં પાણી ભરાઈ ગયા। ડ્રેનેજનું દૂષિત પાણી ઓવરફ્લો થવાથી રસ્તા પર અને લોકોના ઘર આંગણે ગટરના પાણી ભરાયા। અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન। પાટણમાં રાધનપુર નેશનલ હાઈવે પર પડેલા બિસ્માર રોડનું સમારકામ કરાવવામાં આવ્યું। સેવાભાવી યુવાનોએ સ્વખર્ચે રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ કરાવ્યું। બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને થતી હતી ભારે હાલાકી। રાધનપુર શહેરમાં પ્રવેશતા માર્ગે સર્વિસ રોડ પર હતું ખાડાઓનું સામ્રાજ્ય। રાધનપુર ઓવરબ્રિજ પાસે પડેલા ખાડાઓને કારણે અનેકવાર અકસ્માત પણ સર્જાયા। વારંવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના આંખ આડા કાન। અમદાવાદની અનાથ બાળકીનો હવે અમેરિકામાં ઉછેર થશે। ઉધવના શિશુગૃહ ખાતે 5 વર્ષની અર્પિતા નામની દીકરીને અમેરિકન દંપતિ નાથન અને જેસિકાએ દત્તક લીધી। સમારોહમાં કલેક્ટર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહ્યા। પોરબંદર સહિત ગુજરાતભરમાં માછીમારોની સરકાર પાસે માંગ। ડીઝલના ભાવમાં રાહત આપવાની માંગ કરી। ડીઝલના ભાવને કારણે માછીમારોને મોટો ફટકો પડ્યો। એક બોટ ફિશિંગમાં રવાના થાય ત્યારે તેમને અંદાજિત 4.5 લાખ જેટલો ખર્ચ આવે છે, જેમાં 70% ખર્ચ માત્ર ડીઝલ પાછળ ખર્ચાતા હોવાનો અંદાજ। બાકીની રકમમાંથી રાશન, બરફ અને માણસોના પગારનો પણ કરવાનો હોય છે કામકાજ। અમદાવાદમાં બોપલ બ્રિજ નીચે ખાણીપીણીની લારી ગલ્લાઓ એએમસી દૂર કર્યા। લારી ગલ્લાના માલિકોને તંત્રની કામગીરી સામે રોષ। ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનારના બિસ્માર રોડને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। વરસાદ આવતા મસમોટા ખાડામાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। ભાવનગરમાં માતા અને બે બાળકો તણાયા। પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ પરની ઘટના। એક્ટિવા પર માતા બે બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી તે દરમિયાન આ ઘટના બની। ઘટનામાં માતાનો બચાવ, પુત્ર પુત્રીની શોધખોળ હાથ ધરાઈ। બનાસકાંઠાના દિયોદરમાં મકાનની દિવાલ ધરાશાયી થતા મજૂરનું મોત નિપજ્યું। રેલવે સ્ટેશન વિસ્તારની વર્ષો જૂનું મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઘટના બની। દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી। જૂનાગઢના કેશોદમાં પત્ની અને પુત્રનું શંકાસ્પદ મોત। ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। હોસ્પિટલમાં બંનેને તબીબે મૃત જાહેર કર્યા। પત્નીને માનસિક બીમારી હોવાનું પતિએ જણાવ્યું. અમદાવાદના કણભામાં નકલી ઘી ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતું હતું નકલી ઘી. 4 લાખના ડુપ્લિકેટ ઘીને કબજે કરવામાં આવ્યું અને સાથે 3 લોકોની કરાઈ ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર રીઢા ગુનેગાર ગૌરવ ચૌહાણની કરી ધરપકડ. આરોપી અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ખોલીને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. ગૌરવના માથે હત્યા સહિત 12થી પણ વધુ ગુના રજીસ્ટર્ડ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 70થી વધુ વેપારીઓ પાસેથી છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ. રાહુલે મગ, ચણા સહિતનો જર્સીઓની ખરીદી કરી પૈસા ન આપ્યા હતા. અંદાજે 70 લાખથી વધુની કરી હતી છેતરપિંડી. રાહુલે ખરીદી બદલ કેટલાક વેપારીઓને ચેક આપ્યા હતા. માત્ર 6 મહિનામાં જ યાર્ડમાં પેઢી ખોલીને વેપારી બનેલો રાહુલ છેતરપિંડી કરીને ફરાર થયો હતો. પોલીસ તપાસમાં વધુ કેટલીક છેતરપિંડીઓ પણ બહાર આવે તેવી શક્યતા. ભરૂચમાં ટ્રકમાં લાગી ભીષણ આગ. અંગલેશ્વર રાજપીપલા ચોકડી પાસે બનાવ બન્યો. આગમાં ટ્રક બળીને ખાક થયો. આગ લાગવાનું કારણ અકબંધ. બાકરોલથી પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના થયો. પગપાળા સંઘમાં 70થી વધુ ભક્તો જોડાયા. સંઘના ભક્તો રસીના બંને ડોઝ લઈને પગપાળા યાત્રામાં જોડાયા. મહેસાણાની 16 વર્ષની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ. થોમસ એન્ડ ઉબેટ કપમાં ભાગ લેવા ડેનમાર્ક જશે. તસનીમ મીર અંડર 19 સુધી બેડમિન્ટનમાં 6 વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રહી ચૂકી છે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે.
વેલકમ બેક. હરિયાણાના કરનાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત. થોડા દિવસ અગાઉ કરનાલમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ખેડૂતો કરી રહ્યા છે પ્રદર્શન. પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગનામાં ભાજપ નેતાની ઓફિસ પર હુમલો. ભાજપ નેતા અર્જુનસિંહના ઘરની પાસે તેમની ઓફિસમાં બોમ્બ ફેંકવામાં આવ્યા. રાજ્યપાલ ધનખડે ઘટના મામલે ચિંતા વ્યક્ત કરી. મોહન ભાગવતના મુસ્લિમો પ્રત્યેના નિવેદન બાદ દેશમાં રાજનીતિ ગરમાઈ. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ બોલ્યા, મુસ્લિમોના જન્મદરમાં સતત થઈ રહ્યો છે ઘટાડો. મુસ્લિમોની જનસંખ્યા એટલી નહીં વધી શકે કે તેઓ હિન્દુ બહુમતીને પછાડી શકે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પોલીસે મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી. નાર્કોટિક્સ સાથે જોડાયેલા એક કેસમાં પોલીસના હાથમાં 1,64,00,000 રૂપિયાની રોકડ રકમ લાગી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ડેન્ગ્યુના કેસ ચિંતાનો વિષય બન્યા. મોતના આંકડાઓમાં સતત થઈ રહ્યો છે વધારો. ફિરોઝાબાદમાં વધુ 7 લોકોના મોત થયા. ડેન્ગ્યુ અને મેલેરિયાથી કુલ 94 લોકોના મોત. કાનપુરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો પ્રકોપ. જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાથી 6 લોકોના મોત. 2 મહિલા અને 4 પુરુષોના મોત થયા બાદ લોકોમાં હાહાકાર. જિલ્લામાં ડેન્ગ્યુના અત્યાર સુધીમાં 62 કેસ નોંધાયા. ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું. ફિરોઝાબાદમાં હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો લાગી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. ઉત્તરપ્રદેશમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા કેસને લઈને તંત્ર એક્શનમાં. ફિરોઝાબાદમાં તંત્રએ લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કર્યું. રસ્તાઓ પર ફોગિંગ કરાયું. પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગનામાં વાયરલ અને ઝાડાઉલટીના કેસમાં પણ વધારો. મહિલા બાળકો સહિત અનેક લોકો શિકાર બન્યા. ઝાડાઉલટીના કારણે 2 મહિલાઓના મોત નિપજ્યા. કેરળમાં કોરોના બાદ નિપાહ વાયરસનો આતંક. 20 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 168 લોકોને કરાયા હોમ આઇસોલેટ. કેરળના કોઝીકોડમમાં 12 વર્ષના બાળકનું નિપાહ વાયરસને કારણે મોત નિપજ્યું. કોન્ટેક્ટ ટ્રેસિંગથી 168 લોકોની ઓળખ કરવામાં આવી, જેઓ મૃત બાળકના સંપર્કમાં આવ્યા હતા. જેમાંથી 20 લોકો હાઈ રિસ્કમાં હોવાથી તેમને હોસ્પિટલ દાખલ કરાયા. લેહમાં કોરોનાને કારણે બંધ સ્કૂલ ફરીથી ખુલ્યા. ધોરણ 6-8 સુધીની સ્કૂલને શરૂ કરવાની મંજૂરી અપાઈ. કોરોનાના નિયમો સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ. ઓડિશામાં કોરોનાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ બેઠક યોજી. રાજ્યના જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી. ઓડિશામાં રોજના આવે છે 800થી વધુ કેસ. ગ્વાલિયરના મુરર ગ્રામ પંચાયતમાં વેક્સિનેશનને વેગ મળ્યો. ગામના તમામ લોકોએ કોરોનાની રસી લીધી. 100% રસીકરણ થયાનો ગ્રામ પંચાયતનો દાવો. મધ્યપ્રદેશના ગંટૂરમાં વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂક કરતા શિક્ષકની ધોલાઈ. વિદ્યાર્થીનીના વાલી અને સગાવાળાઓએ મળીને શિક્ષકને ચખાડ્યો મેથી પાક. કાશ્મીરના રહેવાસી આદિલ તેલીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સાયકલ ચલાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. માત્ર 8 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી પહોંચ્યા. 3600 કિલોમીટરનું અંતર કાપીને આદિલ કન્યાકુમારી પહોંચ્યા. 22 માર્ચે સફરની શરૂઆત કરી અને 30 માર્ચે કન્યાકુમારી પહોંચી ગયા. સાયકલિંગ માટે અમૃતસરમાં લીધી હતી ટ્રેનિંગ. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પૂર બાદ પાકને ભારે માત્રામાં નુકસાન થયું. ગોદાવરી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન. સેંકડો હેક્ટર જમીન પર પાક સડી ગયો. ખેડૂતોએ તંત્રની રાહ જોયા વગર જ સમીક્ષા કરવા લાગ્યા. તંત્ર પાક નુકસાનીનો સર્વે કરવા આવે તે પહેલા જ ખેડૂતોએ પોતાના ખર્ચે ડ્રોન કેમેરાથી પાક નુકસાનીનો વિડીયો બનાવીને તંત્ર પાસે સહાયની માંગ કરી. મોહાલીમાં રાજસ્થાનના કલાકારો બનાવે છે ગણેશની મૂર્તિઓ. દર વર્ષે ગણેશ ચતુર્થી પર રાજસ્થાનથી આવે છે કલાકારો. આ વર્ષે મૂર્તિઓનું વેચાણ થાય તેવી કલાકારોને આશા. ઉત્તરપ્રદેશના વારાણસીમાં કલાકારો ગણેશની મૂર્તિઓ બનાવવામાં લાગ્યા. આવતીકાલે ગણેશ ચતુર્થી છે. ઉત્તરપ્રદેશમાં મૂર્તિઓનું વેચાણ થાય તેવી કલાકારોને આશા છે. મુંબઈમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મોદી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી. મુંબઈથી કોંકણ અને સાવંતવાડી માટે ટ્રેન શરૂ કરવામાં આવી. નીતેશ રાણેએ મુસાફરોને ખાસ ભેટ આપીને મોદી એક્સપ્રેસ નામની ટ્રેન શરૂ કરી. ટ્રેનમાં મુસાફરોને વિનામૂલ્યે સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે મુસાફરોની ટિકિટનો તમામ ખર્ચ ઉઠાવશે. તાલિબાનીઓએ નવી સરકારની ઘોષણા કરી. અફઘાનિસ્તાનમાં 6 મહિના માટે અંતરિમ સરકારની ઘોષણા. મુલ્લા હસન અખુંદ પ્રધાનમંત્રી બન્યા. બરાદરને ઉપપ્રધાનમંત્રીનું પદ મળ્યું. તાલિબાની પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે આ તાલિબાનની અંતરિમ સરકાર છે અને માત્ર 6 મહિના માટે જ બનાવાઈ છે. સિરાઝુદ્દીન હકાનીને અફઘાનિસ્તાનના ગૃહમંત્રી બનાવ્યા. મુલ્લા યાકુબ રક્ષામંત્રી તરીકે નિયુક્ત કરાયા તો અલ્હાઝ મુલ્લા ફઝલને નવા મિલિટરી ચીફ બનાવાયા. તાલિબાન સરકારમાં સૌથી સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરનાર મુલ્લા મોહમ્મદ હસન અખુંદઝાદાનો નવો ફોટો સામે આવ્યો, જેમાં તે કેટલાક તાલિબાની સભ્યો સાથે બેઠેલા જોવા મળ્યા. મેક્સિકોમાં ભયંકર ભૂકંપના ઝાટકા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના કારણે મેક્સિકો સિટીમાં ઇમારતો ડોલવા લાગી. લોકો રસ્તાઓ પર દોડી આવ્યા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 મપાઈ.
અમેરિકી એજન્સીએ સુનામીની ચેતવણી આપી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ મેક્સિકોમાં 12 કિલોમીટર નીચે નોંધાયું. ભૂકંપ બાદ ઠેર ઠેર રોડ રસ્તાઓ પર વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ ગયા. મોટી ઇમારતોને પણ નુકસાન થયું, જોકે કોઈ મોટી જાનહાનિ નથી થઈ. દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો. છેલ્લા 24 કલાકમાં 37,875 નવા કેસ નોંધાયા, તો 369 દર્દીઓના મોત નિપજ્યા. દેશમાં 384,000થી વધુ એક્ટિવ કેસ. કેરળમાં કોરોના વાયરસના 25,772 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 182 લોકોના મોત નિપજ્યા. કેરળમાં હાલ 2,37,000થી વધુ એક્ટિવ કેસ. મહારાષ્ટ્રમાં કોરોનાના 3,898 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 86 દર્દીઓ મોતને ભેટ્યા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના 47,000થી વધુ એક્ટિવ કેસ. કર્ણાટકમાં 851 નવા કેસ નોંધાયા. 15 દર્દીઓના મોત નિપજ્યા. કર્ણાટકમાં હાલ 17,000થી વધુ એક્ટિવ કેસ. તમિલનાડુમાં કોરોનાના 1,544 નવા કેસ નોંધાયા. 19 દર્દીના મોત નિપજ્યા. તમિલનાડુમાં હાલ 16,000થી વધુ એક્ટિવ કેસ. રાજધાની દિલ્હીમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું. દિલ્હીમાં હાલ 386 એક્ટિવ કેસ. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. 24 કલાકમાં 18 કેસ નોંધાયા. 21 લોકો થયા રિકવર. કોરોનાથી આજે એક પણ મોત નહીં. વડોદરામાં કોરોનાના 2 કેસ નોંધાયા, જ્યારે સુરતમાં 3 કેસ અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોએ પણ માથું ઊંચક્યું. આ રોગોને કારણે બ્લડ બેંકમાં પ્લેટલેટ્સની 25% માંગ વધી. એએમસીએ હોસ્પિટલમાં પ્રતિદિન 2,500થી 3,000 દર્દીઓ આવતા હોવાનો સ્વીકાર કર્યો. વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું. શહેરમાં ડેન્ગ્યુના 48 કેસ, ઝાડા ઉલટીના 170, તાવના 771 દર્દી મળી આવ્યા. એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં 1 દિવસમાં 515 દર્દી નોંધાયા. બોટાદ જિલ્લાના 61 ગામોમાં 100% વેક્સિનની કામગીરી પૂર્ણ કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં 63% લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. જિલ્લામાં ડોર ટુ ડોર લોકોને સમજાવીને વેક્સિન અપાઈ રહી છે. બોટાદ જિલ્લાના તમામ ક્લાસ 1 અધિકારીઓને 1-1 પીએચસી સેન્ટર સોંપવામાં આવ્યા. અધિકારીઓએ રાત્રિ વેક્સિન અને ડોર ટુ ડોર લોકોને સમજાવી વેક્સિનની કામગીરીમાં લાગી ગયા છે. લોકોએ પણ અધિકારીઓને આપ્યો સહયોગ. કોરોના સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ. રાજ્યમાં ઓક્સિજનની પૂર્તિને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને આપ્યું નિવેદન. રાજ્યમાં 1,800 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરાઈ. પીએમ કેર ફંડ અને રાજ્ય સરકારના સહયોગથી 500 ઓક્સિજનનું પ્લાન્ટ સ્થાપવાનું આયોજન. જિલ્લામાં 21 સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું કામ પૂર્ણ. જિલ્લા અને તાલુકા સિવિલ હોસ્પિટલમાં 3,500 ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ. બનાસકાંઠામાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધારે. દાંતા અને અમીરગઢના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ અને જાગૃતિના અભાવને કારણે બાળકો અને મહિલાઓ કુપોષિત. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં રૂઢિચુસ્તતાને કારણે જાગૃતિનો અભાવ. મહિલા અને બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકારની અનેક યોજનાઓ. સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ નિષ્ફળ. રાજ્યમાં બાળકો ગુમ થવાની ઘટનામાં સતત વધારો. 50,000માંથી 2,402 બાળકો હજુ પણ લાપતા. સુરતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓમાં પ્રથમ નંબરે. જેતપુરમાં આવેલ વડાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકોને સરકાર તરફથી રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવામાં આવ્યો. શાળાના આચાર્યને પણ રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવામાં આવ્યો. બંને શિક્ષકોને કોરોના કાળમાં ઉમદા કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષક પ્રકાશભાઈએ આઈઆઈએમએ બહાર પાડેલા ગણિતના પુસ્તકમાં પણ સ્થાન આપ્યું. અમદાવાદમાં ગણેશોત્સવ અંગે પોલીસનું જાહેરનામું. 10-19 સપ્ટેમ્બર સુધી મહોત્સવ અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ. ગણેશ સ્થાપના લાઉડસ્પીકર વગાડવા પોલીસની મંજૂરી જરૂરી. ગણેશ પંડાલ શક્ય એટલો નાનો રાખવાની સૂચના. કોરોના ગાઈડલાઈન મુજબ દર્શન કરવાના રહેશે. પૂજા, આરતી, પ્રસાદ સિવાય કોઈપણ કાર્યક્રમ પર બંધી. વિસર્જન સમયે સરઘસની પણ મંજૂરી લેવી પડશે. ગીરમાં સિંહના અકાળે મૃત્યુ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ. રેલવે લાઇન, વીજ લાઇન, ગેસ લાઇનથી વિપરીત અસર થવાની રજૂઆત કરી. હેમાંગ શાહની રજૂઆત પર હાઈકોર્ટનું અવલોકન. કહ્યું કે અભયારણ્ય વન્યજીવોના રક્ષણની જવાબદારી સરકારની. હાઈકોર્ટે કેન્દ્ર, રાજ્ય અને રેલવે વિભાગને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો. ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવતા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી. જામનગરમાં કમલેશભાઈ અને તેમના પરિવારે 6 ઇંચથી લઈને 3 ફૂટની ઊંચાઈની ગણપતિની માટીમાંથી બનાવેલી મૂર્તિઓ તૈયાર કરી. કોરોનાને કારણે તહેવારો પર પણ અસર જોવા મળી. 2 વર્ષથી કોરોનાને કારણે ઓછા લોકોએ મૂર્તિઓની ખરીદી કરી, પરંતુ આ વખતે ઘરાકી આવે તેવી મૂર્તિકારને આશા. પોરબંદરમાં ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ કરવામાં આવ્યું. ધ યુથ સોસાયટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું મૂર્તિનું વેચાણ. સંસ્થા છેલ્લા 3 વર્ષથી ન નફો ન નુકસાનની ભાવનાથી કરી રહી છે કામ. જામનગરમાં ગણપતિજીની પ્રતિબંધિત પીઓપીની મૂર્તિઓ કબજે કરવામાં આવી. શહેરના રણજીત સાગર રોડ પર તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી. મૂર્તિ વિક્રેતાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.